હનુમાનજીના મંદિરો તો તમે ઘણા બધા જોયા હશે પરંતુ આજે હું એક એવા મંદિરના દર્શન કરાવવા જઈ રહી છું કે જે મંદિર આઝાદી પહેલાંથી એટલે કે પુરાતન કાળથી છે અને આ મંદિરનો જીર્ણોદ્ધાર આઝાદી પછી એટલે કે ઓગણીસો પચાસમાં કરવામાં આવ્યો હતો શરૂઆતમાં હનુમાનજી મહારાજ ખીજડાના વૃક્ષ નીચે બિરાજતા હતા પરંતુ હનુમાનજીના એક અનન્ય ભક્ત દ્વારા ત્યાં મંદિર બાંધવામાં આવ્યું અને સમયાંતરે આ મંદિરનો જીર્ણોદ્ધાર થતો ગયો અને આ મંદિર છે રાજકોટના પોપટપરા સેન્ટ્રલ જેલની પાછળ આવેલા રૂખડિયાપરામાં રૂખડિયા હનુમાનજી મંદિર ખાસ તો આ મંદિરની વિશેષતા એ છે કે અહીં હનુમાનજી મહારાજ ક્યા સમયથી બિરાજમાન છે તે કોઈને યાદ નથી એટલે કે બધા લોકો એવું કહે છે કે આદિ અનાદિ કાળથી અહીં હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને આજે પણ ભક્તો આ હનુમાનજી મહારાજમાં અનન્ય શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે સાથે બીજા નાના મોટા અનેક મંદિરો પણ આવેલા છે પરંતુ ખાસ વાત એ છે કે આજે પણ આ હનુમાનજી પાસે તમે જે કંઈ પણ માગો શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવપૂર્વક એનું ફળ હનુમાનજી તમને જરૂરથી આપે છે બીજી વાત એ છે આ મંદિરમાં કે અહીં સાધુ સંતોને ચોવીસ કલાક નિરંતર ઉતારો આપવામાં આવે છે સાથે ચા પાણી ભોજનની વ્યવસ્થા પણ સાધુ સંતો માટે અહીં કરવામાં આવે છે ચાહે પાંચ સાધુ હોય કે પાંચસો સાધુ હોય અહીં દરેક સાધુ છે તે ચા પાણી નાસ્તો કર્યા વગર ભોજન કર્યા વગર પ્રસાદી લીધા વગર કે આરામ કર્યા વગર જતા નથી તો આ મંદિરની વિશેષતા એ છે કે અહીં સાધુ સંતોને પણ મોટી સંખ્યામાં ઉતારો આપવામાં આવે છે બીજી આ મંદિરની એક ખાસ વાત એ છે કે અહીં સતત ચૌદ વર્ષ સુધી રામધનનું ભવ્યથી ભવ્ય આયોજન યોજન કરવામાં આવ્યું હતું ને સતત ચૌદ વર્ષ સુધી રામધૂન છે તે અવિરત અહીં ચાલુ રહેતી હતી ઓગણીસો પચાસની સાલમાં પ્રભુદાસ બાપુ દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને ઓગણીસો સત્તાવનના અખાત્રીજના દિવસથી અહીં અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રામધૂન સતત ચૌદ વર્ષ સુધી ચાલી હતી અને યુદ્ધના સમયમાં જ્યારે બ્લેકઆઉટ થયો હતો ત્યારે આ રામધૂનને બંધ કરવામાં આવી હતી તો તમે પણ આ રૂખડિયા હનુમાનજીના દર્શન કરો અને કમેન્ટમાં જય બાલાજી લખવાનું ના ભૂલશો હા જય શ્રી સીતારામ આ રૂખડિયા હનુમાનની જગ્યા જંક્શન રેલવે સ્ટેશન પાછળ સેન્ટ્રલ જેલની બાજુમાં રાજકોટ અહીંયા હનુમાનજી કેટલા વર્ષથી સ્થાપિત છે આ તો કોઈને ખબર નથી કેમ કે હનુમાનજી પહેલાં ખીજડાને ઝાડની હેઠળ ઓટા ઉપર હતા તે પછી ઓગણીસો પચાસમાં બાપુએ આવીને આ જગ્યાનો સ્થાપના કરી અને ઓગણીસો સત્તાવન અક્ષય તૃતીયાના દિવસે અહીંયા રામધૂનનો ચૌદ વર્ષની રામધૂનનો પ્રારંભ થયો જે ઓગણીસો એકોતેર સુધી ચાલુ હતી બાંગ્લાદેશની લડાઈ ટાણે બ્લેકઆઉટમાં ફરજીયાત ધૂન બંધ કરવી પડી બાપુ સિદ્ધ હતા પ્રભુદાસ બાપુ એને રાજકોટમાં દરેક વર્ગમાં માન્યતા હતી અને ગમે તે દૈન દુઃખી આવતા સમસ્યા લઈને આવતા બાપુ એના નિરાકરણ કરતા આજ પણ બાપુના જૂના ભક્તોની દુકાનોમાં મકાનમાં બાપુના ફોટા અને પૂજા ચાલુ છે આ જગ્યાની સ્થાપના ક્યારે થઈ હનુમાનજીની એ કોઈ ઉલ્લેખ નથી હનુમાનજી પ્રાચીન કાળના છે કરીબ કરીબ લાખાજીરાજ પહેલાંના માણસો કહે છે બાકી તો એની કંઈ તિથિ તારીખ છે નહીં આજ પણ આ જગ્યામાં ગૌસેવા સંત સેવા ચાલુ છે રેલવે સ્ટેશન નજીક હોવાથી સાધુ સંતો ઉતરીને યાત્રા કરવા આવે એ અહીંયા પ્રસાદ લેવા ચા પાણી પીવા નહાવા ધોવા આવે છે રોટલા અને ઓટલાની બે સગવડ તે જે દેશી આ જગ્યા બની ત્યાંથી આજ સુધી ચાલુ છે ભલે પાંચ સંતાવી જાય પચાસ આવે કે બસો આવે કોઈની ચા પાણી રોટલા આસરાની ના નથી આ જગ્યાની એક ગૌશાળા પણ છે મોરબી રોડ ઉપર જુગલ હનુમાન મંદિર ગૌશાળા વેલનાસપરા જ્યાં પચાસથી સાઠ ગાયોની ગૌસેવા ચાલુ છે હનુમાનજીની આ જગ્યા ઉપર જે રામધૂન ચાલી એ સીતારામ જય સીતારામ સીતારામ જય સીતારામની ધૂન ચૌદ વર્ષ સુધી ચાલી છે આજે પણ અહીંયા હનુમાનજીના સાનિધ્યમાં આવનાર ભક્તોને એની માન્યતા પ્રમાણે ફલ મળે છે એની શ્રદ્ધા પ્રમાણે ફલ મળે છે આજે પણ માણસો પુષ્કળ પ્રમાણમાં મંદિરે દર્શન કરવા આવે છે વિશેષકર શનિવારને દિવસે અહીંયા હા હાંજે પાંચથી હાથ સુંદરકાંડના પાઠ ચાલુ રહી છે અને સંતોની સેવા ચાલુ છે